नमस्कार विद्यार्थी मित्रों, हूँ वैशाली पटेल, असिस्टंट टीचर ऑफ श्री अश्विशा विद्याविहार मेहसाणा। आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आप प्रकरण नंबर 4 प्रसारमाननी अंदर प्रसारमाननो अर्थ अने तेना मापो विषे चर्चा करीशू। तो सौ प्रथम आप प्रसारमाननो अर्थ जोईए तो माहितीना अवलोकनों मध्यवर्ती स्थितिना मापनी आसपास केटला व्यापमां प्रसरेला छे ते दर्शावता संख्यात्मक मापने प्रसारमान कहे छे। आ व्याख्या समझावा माटे पहला हूँ तमने एक उदाहरण आपूँ। उदाहरण जोईए तो अहीं लख्युं छे कि अहीं कंपनी अने कंपनी बी ना छेल्ला 5 वर्षना नफानी माहिती 100,000 रुपियामां आपवामां आवेली छे। कंपनी ए अने कंपनी बी ना 2015, 2016, 2017, 2018 અને 2019 નફાના આંકડા તમને આપ્યા છે કે 2015 કંપની એનો નફો છે 22 લાખ, જ્યારે બીનો છે -5, એટલે કે 5 લાખ રૂપિયા ખોટ દર્શાવે છે। 2016 કંપની એનો નફો છે 30 લાખ રૂપિયા અને કંપની બીનો નફો છે 30 લાખ રૂપિયા, સરખો છે। 2017 કંપની એનો નફો છે 35 લાખ રૂપિયા અને બીનો નફો છે 30 લાખ રૂપિયા। 2018 અંદર કંપની એનો નફો છે 30 લાખ રૂપિયા અને બીનો નફો છે 70 લાખ રૂપિયા, ઘણો વધારે છે। 2019 અંદર એનો નફો છે 33 લાખ રૂપિયા અને કંપની બીનો નફો છે 25 લાખ રૂપિયા। તો સૌથી પહેલાં તો આપણે આ માહિતીનો મધ્યક શોધીએ। તો કંપની એની એનો મધ્યક શોધવા માટે આપણે શું કરવું પડશે? આ જે નફાના આંકડા આપ્યા છે એનો આપણે સરવાળો કરીશું। તો સરવાળો કરીએ એટલે 5, 3, 8, 9, 10, 0, 4, 3, 1, 4, 3, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 150 સરવાળો થાય છે। એ જ રીતે કંપની બીના નફાના આંકડાનો પણ આપણે સરવાળો કરીએ તો 30 ને 30, 60, 60 ને 70, 130, 40, 50 ને 155, 155 માંથી જે ખોટ છે આપણે બાદ કરીએ એટલે અહીં પણ સરવાળો કેટલો થશે? 150 લાખ રૂપિયા। ચાલો બંનેનો સરવાળો સરખો છે, કંપની એનો મધ્યક શોધીએ તો કંપની એનો મધ્યક બરાબર, મધ્યકનું સૂત્ર શું છે? સિગ્મા એક્સઆઈ અપન એન, એટલે કે 150 ભાગ્યા એન, એટલે કે 1, 2, 3, 4 ને 5 વર્ષ આપ્યા છે એટલે ભાગ્યા 5 બરાબર 30 લાખ રૂપિયા। એ જ રીતે આપણે કંપની બીનો નફો શોધીએ તો કંપની બીનો કંપની બીનો મધ્યક શોધીએ તો કંપની બીનો મધ્યક બરાબર 150 ભાગ્યા 5 બરાબર 30 લાખ રૂપિયા। મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અહીં કંપની અને કંપની બીના 5 વર્ષના નફાના આંકડા આપ્યા છે। સરવાળો બંને કંપનીઓના નફાનો 5 વર્ષનો કેટલો થાય છે? 150 લાખ રૂપિયા, અને મધ્યક પણ બંને કંપનીઓનો કેટલો આવે છે? 30 લાખ રૂપિયા। તો હવે આના ઉપરથી જો તમારે અવલોકન કરવું હોય તો તમે શું કહેશો, કઈ કંપની વધુ સારી છે? ભાઈ, બંને કંપનીઓના નફા કેટલા છે? સરેરાશ નફો બંને કંપનીઓનો સરખો છે, 30 લાખ રૂપિયા બંને કંપનીનો નફો સરખો છે, માટે બંને કંપની નફાની દ્રષ્ટિએ સરખી છે અને બંને કંપની સારી છે। પણ આવું કહેવું ભૂલ ભરેલું છે, કારણ કે આ બંને કંપનીઓની આપણે નફાના આંકડાનો અભ્યાસ કરીએ તો તમે જોઈ શકતા હશો કે અહીં 22 લાખ, 30 લાખ, 35 લાખ, 30 લાખ, 33 લાખ બધા જ વર્ષે નફો છે અને બધા જ વર્ષે લગભગ સરખો, સરેરાશ કેટલી છે આપણી? 30 લાખ રૂપિયા। તો 30 લાખની આસપાસની જ કિંમતનો નફો આપેલો છે। જ્યારે કંપની બીની વાત કરીએ, નફો છે સરેરાશ કેટલો? 30 લાખ રૂપિયા। પણ અહીં જો દરેક વર્ષના નફામાં તમને ઘણી બધી વધઘટ જોવા મળે છે, અહીં -5 લાખ આપ્યા છે એટલે કે 5 લાખ રૂપિયા ખોટ બતાવે છે, અહીં સીધી 70 લાખ રૂપિયા નફો છે। તો આ બંને કંપનીઓમાંથી આપણે જો જોઈએ તો આપણે કહી શકીએ કે કંપની એનો નફો અથવા કંપની એનો દેખાવ કયો છે? સાતત્યપૂર્ણ છે, સરેરાશની આસપાસ જ એનો નફો છે, જ્યારે કંપની બીનો જે દેખાવ છે એ સાતત્યપૂર્ણ નથી, કોઈક વાર ખોટ પણ જાય છે અને કોઈક વાર નફો ઘણો બધો વધી પણ જાય છે। જો આપણે આ બે કંપનીઓમાંથી કોઈ એક કંપની પર વિશ્વાસ મૂકવાનો હોય તો ભલે અહીંયા મધ્યક સરખો છે, સરેરાશ નફો સરખો છે, પણ જો વિશ્વસનીયતાની દ્રષ્ટિએ જો કોઈ કંપની આપણે પસંદ કરવાની હોય તો આપણે કંપની એ ઉપર પસંદગી મૂકી શકીએ છીએ। કારણ કે અહીં જે મને સરેરાશ નફો મળે છે
આ જે સરેરાશ નફો છે એ આપેલ માહિતીનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે. એમાં ચલનતા ખૂબ જ ઓછી છે. આપણે વ્યાખ્યા ઉપર ફરી પાછા આવીએ તો જો વ્યાખ્યાને સમજીએ કે માહિતીના અવલોકનો, આ જે પાઠ છે શું છે? માહિતીના અવલોકનો. માહિતીના અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપની, મધ્યવર્તી સ્થિતિના કેટલા માપ છે? ત્રણ. મુખ્યત્વે ત્રણ માપ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો માહિતીના અવલોકનો મધ્યવર્તી સ્થિતિનું અહીંયા માપ આપણે શોધ્યું છે મધ્યક 30 લાખ રૂપિયા. માહિતીના અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપની આસપાસ કેટલા વ્યાપમાં પ્રસરેલા છે? તો આપણે જોઈએ મધ્યવર્તી સ્થિતિનું માપ અહીંયા કેટલું છે? 30 લાખ. તો આપણે કંપની એનો જોઈએ તો 22 અને 30 તફાવત કેટલો છે? 8નો. 30 અને 30 ઝીરો તફાવત, 35 અને 30 5નો તફાવત, 30 અને 30 ઝીરો, અને 33 અને 30 3નો તફાવત. એટલે અહીં જે પ્રસાર છે, ફેલાવો છે, ખૂબ જ ઓછો છે, 30ની નજીકનો છે. જ્યારે આપણે કંપની બીની વાત કરીએ તો કંપની બીમાં -5 છે અને 30 છે, તો ફેલાવો અહીંયા કેટલો થાય? 35નો. પછી 30 અને 30 શૂન્યનો ફેલાવો, 30 30 ફરી શૂન્ય, 30 આ 70 લાખ અને 30 લાખ કેટલો ફેલાવો થયો અહીંયા? 40નો. 25 લાખ અને 30 લાખ 5નો. તો અહીં આ બંને વર્ષોની અંદર ફેલાવો કેવો છે? ખૂબ જ વધારે છે. એટલે કે એની અંદર ચલનતા ખૂબ જ વધુ જોવા મળી રહેલી છે. એટલે કે આ જે 30 લાખ અહીં સરેરાશનું માપ છે એ આ માહિતીનું યોગ્ય પ્રતિનિધિત્વ કરતું નથી, કારણ કે એક વર્ષે તો નફો માઇનસમાં એટલે કે ખોટ જતી જાય છે, અને એક વર્ષે નફો ખૂબ જ વધુ છે, 30ની નજીકનું નફા દર્શાવતું નથી. એટલે આ જે સરેરાશનું માપ છે એ આ માહિતીનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું નથી. તો ફરી આપણે જોઈએ કે માહિતીના અવલોકનો મધ્યવર્તી સ્થિતિના માપની આસપાસ કેટલા વ્યાપમાં પ્રસરેલા છે તે દર્શાવતા સંખ્યાત્મક માપને પ્રસારમાન કહેવાય છે. પ્રસારમાન એને બીજું અર્થમાં કહેવું હોય તો આપણે એને ચલન પણ કહી શકીએ છીએ. કે માહિતીના જે અવલોકનો છે એ સરેરાશના માપથી કેટલે દૂર સુધી ફેલાયેલા છે તે આપણે પ્રસારમાન દ્વારા જાણી શકીએ છીએ. અને જો આ ફેલાવો ખૂબ જ વધુ હોય, જેમ કે કંપની બીની અંદર આ જે ફેલાવો છે એ વધુ જોવા મળે છે, તો ફેલાવો ખૂબ જ વધુ હોય તો આપણે એવું તારણ કાઢી શકીએ કે આ જે માપ છે એ માહિતીનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતું નથી. અને ફેલાવો ખૂબ જ ઓછો હોય, જેમ કંપની એમાં આપણે જોઈ શકીએ છીએ, તો આપણે કહી શકીએ છીએ કે આ જે માપ છે એ માહિતીનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે. પણ આ ફેલાવો આપણે કઈ રીતે શોધી શકીએ, આ ચલનતા કઈ રીતે શોધી શકીએ? તેના માટે આપણે પ્રસારમાનના માપોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે માત્ર મધ્યવર્તી સ્થિતિના માપો જો તમને આપ્યા હોય અને તેને આધારે જો તમે યોગ્ય નિર્ણય લેવા માંગો તે યોગ્ય નિર્ણય લઈ શકાતો નથી, કારણ કે જો ફેલાવો વધુ હોય તો તમે જે તારણ કાઢ્યું હશે એ તારણ તમે વ્યાપ વિશ્વને લાગુ પાડી શકતા નથી. અને જો એને આધારે તમે તારણ આપવા જાઓ તે ગેરમાર્ગે દોરનારું હશે અથવા તો ભૂલ ભરેલું કે મૂંઝવણ ભરેલું હોઈ શકે છે. એટલે માત્ર મધ્યવર્તી સ્થિતિના માપોને આધારે આપણે કોઈ પણ પ્રકારનું તારણ આપી શકતા નથી. એટલે આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણોની અંદર, વિશ્લેષણની અંદર મોટે ભાગે મધ્યવર્તી સ્થિતિના માપોની વિશ્વસનીયતા ચકાસવા માટે પ્રસારમાનના માપોનો ઉપયોગ થાય છે. તો આવા પ્રસારમાનના મુખ્ય કેટલા માપો છે? અહીંયા આપેલું છે 4 માપો છે. પ્રસારમાનના મુખ્ય કેટલા માપો છે? 4. પહેલું માપ છે વિસ્તાર. વિસ્તાર એટલે કે રેન્જ, અને એટલા માટે એનો સિમ્બોલ છે આર. બીજું માપ છે ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલનને ઇંગ્લિશમાં કહેવાય છે ક્વાર્ટિયલ ડેવિએશન. ક્વાર્ટિયલ ડેવિએશન એટલા માટે એનો સિમ્બોલ છે QD. ત્રીજું માપ છે સરેરાશ વિચલન. સરેરાશ વિચલનને ઇંગ્લિશમાં કહેવાશે મીન ડેવિએશન, અને એટલા માટે એનો સિમ્બોલ છે MD. અને ચોથું માપ છે પ્રમાણિત વિચલન, જેને કહેવાશે સ્ટાન્ડર્ડ ડેવિએશન, અને એની સંજ્ઞા છે S. તો આ 4 માપો છે પ્રસારમાનના, જેના દ્વારા આપણે માહિતીના અવલોકનોમાં રહેલી ચલનતા શોધી શકીએ છીએ. આજે આપણે પ્રસારમાનના 2 માપોની ચર્ચા કરીએ, એક તો વિસ્તાર અને બીજું ચતુર્થક વિચલન. તો બંનેના આપણે સૂત્ર જોઈએ. પહેલાં તો
चलो पहलू माप आपणे लईए विस्तार। જેને શું કહેવાશે ઇંગ્લિશમાં રેન્જ, અને એની સંજ્ઞા છે આર। અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે ત્યારે વિસ્તારનું સૂત્ર છે એક્સ એચ માઇનસ એક્સ એલ, સોરી આર બરાબર એક્સ એચ માઇનસ એક્સ એલ, જ્યાં એક્સ એચ બરાબર મહત્તમ અવલોકન અને એક્સ એલ બરાબર લઘુત્તમ અવલોકન। અવર્ગીકૃત માહિતી આપી એટલે જ્યારે તમને વર્ગ આપવામાં આવ્યા ન હોય ત્યારે તમે વિસ્તાર કયા સૂત્ર દ્વારા શોધશો, તો એક્સએચ માઇનસ એક્સએલ। એક્સએચ એટલે કે મહત્તમ અવલોકન, જે માહિતી તમને આપી હશે એમાંથી મોટામાં મોટો પ્રાપ્તાંક, અને એક્સએલ એટલે લઘુત્તમ અવલોકન એટલે કે માહિતીનો નાનામાં નાનો પ્રાપ્તાંક। અને આ બે પ્રાપ્તાંકો અવલોકનો વચ્ચેનો તફાવત એટલે કે તમારો વિસ્તાર, એટલે માહિતીનો ફેલાવો તમે વિસ્તાર દ્વારા જાણી શકો છો। વિસ્તાર એ કેવું માપ છે? નિરપેક્ષ માપ છે। વિસ્તાર એ નિરપેક્ષ માપ છે એટલે કે જે માપને એકમ વડે દર્શાવવામાં આવે તે માપને નિરપેક્ષ માપ કહેવાય છે। એટલે વિસ્તારનો જવાબ તમે લખશો તો બાજુમાં જેમ આપણે અહીંયા નફાના આંકડા આપ્યા હતા તો મધ્ય 30 લાખ રૂપિયા હતો, તો આપણે 30 લાખ રૂપિયા બાજુમાં લાખ રૂપિયા એટલે કે એનો એકમ લખવો પડે છે। એ જ રીતે વિસ્તાર એ પણ નિરપેક્ષ માપ છે એટલે એમાં પણ આ રીતનો એકમ દર્શાવવો પડે છે। જ્યારે એનું સાપેક્ષ માપ છે વિસ્તારાંક, વિસ્તારાંકનું સૂત્ર છે એક્સએચ માઇનસ એક્સએલ છેદમાં એક્સએચ પ્લસ એક્સએલ, બરાબર। વિસ્તારાંક શોધવું હોય તો એક્સએચ માઇનસ એક્સએલ છેદમાં એક્સએચ પ્લસ એક્સએલ, અથવા તો તમે એને આ રીતે પણ દર્શાવી શકો કે આર ભાગ્યા એક્સએચ એક્સએચ પ્લસ એક્સએલ। આર એટલે શું? તો એક્સએચ માઇનસ એક્સએલ, તેની જગ્યાએ આપણે આર લખી શકીએ છેદમાં એક્સએચ પ્લસ એક્સએલ। અને વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે પણ વિસ્તાર શોધવા માટેનું સૂત્ર તો એક્સએચ માઇનસ એક્સએલ જ રહેશે। અવર્ગીકૃત માહિતી હોય કે વર્ગીકૃત માહિતી હોય, સૂત્ર આપણું વિસ્તાર અને વિસ્તારાંકનું આ જ રહેશે, એક્સએચ માઇનસ એક્સએલ, ઓકે। પણ ત્યારે જ્યારે વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે એક્સએચ બરાબર મોટા વર્ગની ઉર્ધ્વ સીમા અને એક્સએલ બરાબર નાના વર્ગની અધઃ સીમા। અહીં તમે મોટા અને નાના ના લખો તો છેલ્લા વર્ગની પણ તમે લખી શકો છો, અને અહીંયા નાનાની જગ્યાએ પ્રથમ વર્ગની પણ લખી શકો છો। ધારો કે અહીંયા તમને એક શોર્ટ એક્ઝામ્પલ આપું તો મારો વર્ગ છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 3 જ વર્ગો છે, બરાબર। તો આ 3 વર્ગની અંદર સૌથી નાનો વર્ગ કયો છે? 10 થી 20, અને મોટો વર્ગ કયો છે? 30 થી 40। તો મારે આ જે વર્ગ આપ્યા છે આ માહિતીનો મારે જો વિસ્તાર શોધવો હોય તો એક્સએચ એટલે શું છે? મોટા વર્ગની ઉધ્વસીમા, મોટો વર્ગ છે 30 થી 40, ઉધ્વસીમા છે 40, એટલે કે એક્સએચ બરાબર કેટલા? 40। અને નાના વર્ગની અધસીમા, નાનો વર્ગ છે 10 થી 20 અને એની અધસીમા છે 10, માટે એક્સએલ બરાબર 10 અને વિસ્તાર કેટલો થશે? આર બરાબર એક્સએચ માઇનસ એક્સએલ, 40 માઇનસ 10 બરાબર જવાબ આવશે
30। समझ पड़ी मित्रों? એટલે અહીંયા સૂત્ર તો વર્ગીકૃત અને અવર્ગીકૃત બંને માટે સેમ જ છે, XH માઇનસ XL। પણ અવર્ગીકૃત હોય ત્યારે તમારે મહત્, XH એટલે શું? તો મહત્તમ અવલોકન, અને XL એટલે શું? તો લઘુત્તમ અવલોકન। અને વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે XH એટલે શું? તો સૌથી મોટા વર્ગની ઉધ્વસીમા, અને XL એટલે શું? તો નાના વર્ગની અધસીમા। સમજાય મિત્રો? હવે આગળ આપણે જોઈએ બીજું છે ચતુર્થક વિચલન। જેને આપણે કહીશું ક્યુડી, ક્વાર્ટિયલ ડેવિએશન। ચતુર્થક વિચલનમાં વર્ગીકૃત માહિતી આપી હોય કે અવર્ગીકૃત માહિતી આપી હોય, બંને માટે સૂત્ર કેવું છે? સરખું। ક્યુડી બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2। બોલો, Q3 એટલે તૃતીય ચતુર્થક, Q1 એટલે પ્રથમ ચતુર્થક, બંનેની બાદબાકી કરીને ભાગ્યા 2 કરવાના। ચતુર્થક વિચલન એ શું દર્શાવે છે? ચતુર્થકો કેટલા છે? 3 છે, વચ્ચે Q2 Q1 અને Q3। તો જે માહિતીના અવલોકનો છે એનો ઝુકાવ Q1 તરફ છે, પ્રથમ ચતુર્થક તરફ છે, કે Q3 તરફ છે, એ આપણે ચતુર્થક વિચલન દ્વારા જાણી શકીએ છીએ કે માહિતી કોના તરફ વધારે ઝૂકેલી છે, આ બાજુ કે આ બાજુ। એ વચ્ચેના કેટલો ભાગ આવરે છે? એરો આ 25% અને આ 25%, ટોટલ 50% વિસ્તાર આ ચતુર્થક વિચલન આવરી લે છે। ચતુર્થક વિચલનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર। ચતુર્થક વિચલનનું બીજું નામ શું? તો અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર। ખાસ યાદ રાખજો, તમને MCQમાં પણ અથવા તો એક વાક્યના એક માર્કની અંદર પ્રશ્નના જવાબમાં પણ તમને પૂછવામાં આવે છે। ચલો, એટલે આપણે ચતુર્થક વિચલન ક્યુડીનું સૂત્ર જોયું। શું છે સૂત્ર? Q3 માઇનસ Q1 ભાગ્યા 2, તૃતીય ચતુર્થક માઇનસ પ્રથમ ચતુર્થક ભાગ્યા 2। અને એનું સાપેક્ષ માપ જોઈએ તો ચતુર્થક વિચલનાંક બરાબર સૂત્ર શું છે? Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 બરાબર। તો ચતુર્થક વિચલનાંક એ કેવું માપ છે? સાપેક્ષ માપ છે, અને એનું સૂત્ર છે Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1। તો મિત્રો, આજે આપણે પ્રસારમાનનો અર્થ અને તેના 4 માપો બરાબર, અને એ 4 માપોની અંદર આપણે વિસ્તાર અને ચતુર્થક વિચલનનું સૂત્ર જોયું। વિસ્તારનું સૂત્ર વર્ગીકૃત હોય કે અવર્ગીકૃત હોય, સૂત્ર શું આવશે? તો XH માઇનસ XL। પણ વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે આ વાતને ધ્યાનમાં રાખવાની, જ્યારે વર્ગ આપ્યા હોય ત્યારે। અને ચતુર્થક વિચલનમાં પણ વર્ગીકૃત માહિતી હોય કે અવર્ગીકૃત માહિતી, સૂત્ર સરખું જ રહેશે। કયું? ચતુર્થક વિચલન બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2, અને ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા Q3 પ્લસ Q1। અહીં વિસ્તાર અને ચતુર્થક વિચલન બંને કેવા માપો છે? નિરપેક્ષ। નિરપેક્ષ એટલે કે સ્વતંત્ર। આને આપણે વ્યાખ્યા આપી હોય તો જે માપને આપણે એકમ વડે દર્શાવવું પડે છે, જેની પાછળ આપણે એકમ લખવો ફરજિયાત છે, એને નિરપેક્ષ માપ કહેવાશે। અને આ જે વિસ્તારાંક અને ચતુર્થક વિચલનાંક છે, વિસ્તારાંક અને ચતુર્થક વિચલનાંક, આ બંને માપો કેવા છે? સાપેક્ષ, જેને એકમથી મુક્ત માપ પણ કહી શકીએ છીએ। સમજ પડી મિત્રો? આ લેક્ચર સંબંધિત તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે જણાવેલ કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો।